સુવર્ણમાસી, તમને જે શ્વેતાની એમના કરતા પણ વધારે ચિંતા છે ને એ શ્વેતાના મમ્મી. બેન, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે એકાદ વખત સત્સંગમાં મળ્યા છીએ. હા બેન. માફ કરજો માસી, મારે તમને અચાનક અહીં બોલાવવા પડ્યા, પણ એમાં શું છે કે અમને એવી શંકા છે કે મારે કારણે તમારી દીકરી શ્વેતાએ આપઘાત કરવાની કોશિશ કરી. બોલો, મેં એને મારા પ્રેમ જાળમાં ફસાવી અને છોડી દીધી, અને એને કારણે એની માનસિક પરિસ્થિતિ ઠીક નથી. અને જ્યાં સુધી હું આંટીને ઓળખું છું, આ વાત આખા ગામમાં કહેતા ફરશે. પણ હું નથી ઈચ્છતો કે તમારી દીકરીની અને તમારા પરિવારની કારણ વગર બદનામી થાય, એટલે જે સાચું છે એમને કહી દો, એટલે એમની વિચારોની ફેક્ટરી બંધ થાય. માસી, જે સાચું છે એમને કહી દો, હવે તમે જ છો. બોલો માસી, બોલો, તમે જ છો જે મને અને શ્વેતાને બચાવી શકો છો. પ્લીઝ બોલો માસી. બેન, તમારી ગેરસમજ થાય છે. ત્યાં તો તમને કોઈકે ખોટી માહિતી આપી છે. મારી શ્વેતા અને આ મિહિરના કોઈ સંબંધ નથી. આ બંને એક જ ક્લાસમાં ભણતા હતા અને એકબીજાને નામથી ઓળખે છે, એટલું જ. હા બેન, પણ મેં આ મિહિરનો અને શ્વેતાનો સાથે ફોટો જોયો છે, અને એ પણ. બેન, શ્વેતા અને મિહિરની વચ્ચે દોસ્તી છે એ અમને ખબર છે, અને રહી વાત ફોટાની, તો આજના જમાનાના છોકરાઓ પિકનિક પર જાય, ફરવા જાય, તો નજીક નજીક ઉભા રહીને ફોટા પડાવે તો એ આપણને નવાય છે. એ લોકોના મનમાં એવું કઈ જ ના હોય. પણ તો પછી તમારી શ્વેતાએ આપઘાત કરવાનો પ્રયત્ન શું કામ કર્યો હતો? એ ભણવામાં નબળી હતી અને બે વિષયમાં નાપાસ થઈ હતી, એટલે લોકો શું કહેશે એના ડરથી એને આવું પગલું ભર્યું હતું. બાકી મિહિરાને માટે કોઈ જવાબદાર નથી. મને માફ કરજો બેન, પણ મેં તો સાંભળ્યું હતું કે. એટલે તમે લોકોની દીકરીઓ વિશેની પંચાયત સાંભળો છો, અને સાંભળ્યા પછી સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર એમને બદનામ કરો છો. જોયું માસી, લોકો કેટલી સહેલાઈથી 1+1=11 કરી નાખે છે. તે જો તમે ઈચ્છતા હો કે તમારી દીકરીની બદનામી નહીં થાય, જો તમે ઈચ્છતા હો કે તમારી દીકરી વિશે કોઈ ગમે તેમ ન બોલે, તો તમે મહેરબાની કરી આ કોકિલા જયરાજ મહેતાની સામે ખોળો પાથરીને વિનંતી કરો કે તમારી દીકરી શ્વેતા અને મારું નામ સાથે નહીં જોડે. નહીતર ક્યાંક એવું નહીં થાય કે એમની એક નાનકડી ગેરસમજના કારણે તમારી શ્વેતાનો હાથ પકડવા માટે કોઈ તૈયાર નહીં થાય. હા બેન, તમે જે વિચારો છો ત્યાં તો તમને કંઈક કહેવામાં આવ્યું છે એવું આ લોકો વચ્ચે કંઈ જ ના હતું. ખરેખર આ છોકરો ખૂબ જ સારો છે, એટલે હવે તમને મારી દીકરી કે તો મિહિર વિશે તમને કોઈ કંઈ કહે તો પ્લીઝ સાચું નહીં માનતા, નહીં તો મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. ના ના બેન, તમે જરાય ચિંતા ના કરશો. તમારી જેમ હું પણ એક દીકરીની માં છું, તમારી તો શું હું કોઈ પણ દીકરી વિશે આવું સ્વપ્ન પણ ના વિચારી શકું. તમે નિશ્ચિત થઈ જાઓ, હું આજ પછી તમારી શ્વેતાનું નામ પણ મારા મોઢે નહીં લાવું. હવે તો તમારી શંકા દૂર થઈ ને કે હજુ પણ હું તમારી નજરમાં લબાડ લોફર છું. હમ માસી, તમે અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભારી છું તમારો. પણ તમારી દીકરીની હેલ્થને લઈને કોઈ પણ જરૂર હોય ને તો અડધી રાતે મને ફોન કરજો, હું આવી જઈશ. સાચે. પણ તો પછી તમારી શ્વેતાએ આપઘાત કરવાનો પ્રયત્ન શું કામ કર્યો હતો? એ ભણવામાં નબળી હતી અને બે વિષયમાં નાપાસ થઈ હતી, એટલે લોકો શું કહેશે એના ડરથી એને આવું પગલું ભર્યું હતું. બાકી મિહિરાને માટે કોઈ જવાબદાર નથી. થેન્ક યુ સો મચ મિહિર. તારી જાતને નિર્દોષ સાબિત કરીને એ મમ્માની સામે મારું માથું શરમથી ઝુકવા નથી દીધું.
મળી આવી સુવના આંટી ને થઈ ગઈ તારા મનને શાંતિ? અને અને આ તો જીવતો જાગતો બોલતો પુરાવો છે, એટલે તું એમ પણ નહીં કહી શકે કે આમાં મિહિર ની કોઈ ચાલ હતી. પણ કોમલ, પણ તને આ બધું, આજો ભણવામાં નબળી હતી અને બે વિષયમાં નાપાસ થઈ હતી, એટલે લોકો શું કહેશે એના ડરથી એને આવું પગલું ભર્યું હતું. બાકી મિહિર આને માટે કોઈ જવાબદાર નથી. મમ્મા, મારો મિહિર, મારો પ્રેમ, એની ઉપર મૂકેલો મારો વિશ્વાસ સાચો સાબિત થયો છે અને તારી શંકા ખોટી. તું સમજવાનો પ્રયત્ન કર કોમલ, જરૂર આની પાછળ પેલા મિહિર ની કોઈ ચાલ છે. હજી તું એમ કેવા માંગે છે કે તું સાચી છે અને મિહિર ખોટો છે? મિહિર નું તો છોડ, શ્વેતા ને મમ્મી સામે આવીને તને કહી ગયા કે શ્વેતા સાથે જે કઈ પણ થયું છે એના માટે મિહિર જવાબદાર નથી, અને અને છતાં તું એમ કે છે કે આની પાછળ મિહિર ની કોઈ ચાલ છે. કોઈના વિરુદ્ધ પુરાવા એકઠા કરીને એને ગુનેગાર સાબિત કરવાની પોલીસગીરી તારી સમજની બહાર છે, એટલે પ્લીઝ આજ પછી આવું કઈ કરવાનું વિચારતી પણ નહીં. મિહિર ને અને એના મોડર્ન થિંકિંગ ને તું ક્યારેય સમજી જ નહીં શકે મમ્મા, કારણ કે તે નથી ક્યારેય બહારની દુનિયા જોઈ કે નથી તને એનો કોઈ અનુભવ. સોમુ કાકા અને સવિતા બેન ને જો બે ટાઈમ નું મેનુ આપવાથી અને પપ્પા ના આપેલા પૈસા થી ઘર ચલાવવાને જો તું સમજદારી અને હોશિયારી કહેતી હોય ને તો એ તારી ભૂલ છે. મિહિર ને મારી સામે ખરાબ ચિતરીને પોતાની લીટી મોટી કરીને તું એની લીટી નાની નહીં કરી શકે, કારણ કે મિહિર ની પોતાની એક આઈડેન્ટિટી છે, એની સ્માર્ટનેસ છે, અને એટલે જ તારા મૂકેલા બધા જ આરોપોને 24 જ કલાકમાં એને ખોટા સાબિત કરી દીધા. કોમલ, ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું બધું સાચું નથી હોતું. એક્ઝેક્ટલી, હું પણ તને એ જ કહેવા માંગુ છું મમ્મા કે મિહિર સાથે શ્વેતાનો ફોટો જોઈને તરત જ તે એને ગુનેગારના પાંજરામાં મૂકી દીધો, અને એના માટે હું તને ક્યારેય માફ નહીં કરું. એક મિનિટ કોમલબેન, તમે મમ્મીજી સાથે આવી રીતે વાત ન કરી શકો. મારું ચાલે, હું મમ્મા સાથે ક્યારેય વાત જ ના કરું. બાય ધ વે, આ ફ્રેન્ડ્સ બુક, ફોટોઝ, ડાઉનલોડિંગ, આ બધું મમ્માને તો આવતા 7 જન્મ સુધી નહીં આવડે, એટલે જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી આ બધું મમ્માને શીખવાડવા વાળા અને હેલ્પ કરવા વાળા તમે છો, રાઈટ? હા હા, એટલે મમ્માએ ઉત્સાહી બનીને તમારી પાસે આવીને જે ઓવર સ્માર્ટ ગિરીનો પ્લાન કર્યો એને રોકવાની જગ્યાએ તમે એને પ્રોત્સાહન આપ્યું. મમ્માના કરેલા ડાપણને કારણે મારું તો સમજ્યા, પણ મિહિર ની અને એની ફેમિલી ની સામે મમ્માની વેલ્યુ અને એની ઇમ્પ્રેશન કેટલી ડાઉન થઈ હશે એનો અંદાજો નહીં હોય તમે. આમાં વેલ્યુ ડાઉન થવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો કોમલબેન. મમ્મીજી શું, કોઈ પણ માને પોતાની દીકરીની ચિંતા તો હોય એટલે એન્ક્વાયરી તો કરે જ ને? અને સપોઝ તમારી જગ્યાએ મિહિરની બહેનની વાત હોત તો મિહિરના મમ્મીએ પણ એ જ કર્યું હોત જે મમ્મીજીએ કર્યું? સોરી ભાભી, પણ મમ્માએ જે જે જાસૂસ વેડા કર્યા છે ને એવું તો કોઈ પણ માં પોતાના થનારા જમાઈ સાથે ના કરે. અને આમ ફિલ્મી સ્ટાઈલમાં મોટે ઉપાડે ફોટો લઈને રેસ્ટોરન્ટમાં મિહિરને મળવા તો આવી ગઈ, પણ પછી શું થયું? હારા મિહિરે ચપટી વગાડતા પોતાના ઉપર મૂકેલા બધા જ આરોપોને ખોટા સાબિત કરી દીધા. અરે તું સમજતી કેમ નથી? તારો મિહિર સાચો નથી, એ માત્ર મમ્મીજી પ્લીઝ તમે શાંત થઈ જાઓ. જે પણ કઈ થયું એની ચર્ચા આપણે ઘરના અંદર જઈને શાંતિથી કરીએ. ના ભાભી, મારે કોઈ જ સાથે કઈ જ ચર્ચા નથી કરવી, અને ખાસ કરીને મમ્મા સાથે તો ક્યારેય. મમ્મા, આપણા માં દીકરીના સંબંધને સૂતક લાગી ચૂક્યું છે, જે કદાચ ક્યારેય દૂર નહીં. મમ્મીજી, કોમલબેન આટલા ગુસ્સામાં કેમ છે?
મિહિરે એવું તે શું કર્યું કે કોમલબેનની નજરમાં એની જગ્યાએ તમે વિલન બની ગયા? સોનુ, આ મિહિર એવો દાવ રમી ગયો કે જેની આપણે કલ્પના પણ નહોતી કરી. તને ખબર છે, એ તે સુવર્ણાબેનને લઈને આવ્યો હતો. વોટ? હા, પણ મને તો એ નથી સમજાતું કે જે વાત સુવર્ણાબેન મને ફોન પર કહી શક્યા હોત, એ વાત કહેવા એ પેલા મિહિર ની સાથે પોતે કેમ આવ્યા? એમણે જ મને કહ્યું. બેન, શ્વેતા અને મિહિર ની વચ્ચે દોસ્તી છે એ અમને ખબર છે, અને રહી વાત ફોટાની, તો આજના જમાનાના છોકરાઓ પિકનિક પર જાય, ફરવા જાય, તો નજીક નજીક ઉભા રહીને ફોટા પડાવે તો એ આપણને નવાય છે. મિહિર તો આપણે ધાર્યો એ કરતા પણ વધારે ચાલાક નીકળ્યો મમ્મીજી. હા, અને તાબડતોડ જે રીતે એ પેલા સુવર્ણાબેનને મારી સામે લઈ આવ્યો, એમના મોઢે જ પોતાની વકીલાત કરાવી, એ જ સાબિત કરે છે કે આ મિહિરના મનમાં પાપ છે. પણ અફસોસ, આપણી કોમલ કાં તો આ સમજતી નથી અને કાં તો સમજવા માંગતી નથી. એમને ન સમજાતું હોય તો આપણે સમજાવવું પડશે મમ્મીજી. અને હવે તમારી જેમ મને પણ માનવામાં નથી આવતું કે જો ખરેખર શ્વેતા અને મિહિરમાં કોઈ સંબંધ નથી તો એ વિશેની જુબાની આપવા સુવર્ણાબેન પોતે શું કામ આવ્યા? તમે કહ્યું એમ, મિહિર એમને પાસેથી તમને ફોન કરાવીને ફોન ઉપર જ બધું કેવડાવી શક્યો હોત. તો પછી એ જ તો આપણે ગોતવાનું છે સોનુ, કે મિહિરે આ શું કામ અને કઈ રીતે કર્યું. તમારો ખૂબ 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 આભાર સુવર્ણ માસી. દુનિયાની દરેક માં તમારા જેવી સમજદાર હોય ને તો એમની દીકરીઓ ક્યારે દુખી થાય જ નહીં. કારણ કે મેં તમને કહ્યું હતું એમ, તમારી દીકરી શ્વેતાના ચરિત્રનો ભવાડો દુનિયા સામે થવા દેવો કે નહીં એ માત્ર ને માત્ર તમારા જ હાથમાં છે. તમે સમયસર સાચો નિર્ણય લઈને તમારી અને શ્વેતાની બદનામી થતા રોકી લીધી. હા આંટી, વાહ, સારું કહેવાય. તારી વાત માનીને હું ત્યાં આવી તો ગઈ, પણ હવે મને બહુ અફસોસ થાય છે. ઓહો હો હો, એટલે તમને તો એવું થતું હશે ને કે હમણાં જ કોકિલાબેન પાસે જઈને બધી હકીકત જણાવી દઉં, રાઈટ? માસી, તમારે મને વગોવો છે ને, વાંધો નહીં. તમારે મને વગોવીને મારી બદનામી જ કરવી હોય ને તો કોકિલાબેન પાસે જે ફોટો છે એ તો કઈ નથી, એના કરતા પણ સારા સારા ફોટોઝ મારી પાસે છે કે જે જોઈને એક આંધળા માણસને પણ ખબર પડી જશે કે હું એક નંબરનો નોનસેન્સ લફંગો અને કેરેક્ટરલેસ છોકરો છું. પણ માસી, એમાં એક ગડબડ છે. એમાં શું છે કે એ ફોટામાં એટલે મારી એકદમ લગોલગ તમારી દીકરી શ્વેતા છે, અને એવી હાલતમાં છે કે મને તો કહેતા પણ શરમ લાગે છે માસી. ના ના, હું તારા પગે પડું છું, એવું ના કરતો, અમારે જીવવાનું ભારે થઈ જશે. તમે રડો છો માસી. નહીં નહીં, પ્લીઝ તમે રડો નહીં, હું તમારી શ્વેતા ઉપર આંચ પણ નહીં આવવા દઉં. પણ એના માટે તમારે મને સાથ આપવો પડશે. તમારે મારો અને શ્વેતાનો ઇતિહાસ દાટી દેવો પડશે. ભૂલી જાઓ, ભૂલી જાઓ કે હું તમને અને તમારી શ્વેતાને ઓળખું છું. હા, કારણ કે ભૂલે ચૂકે મારો ઇતિહાસ લોકો સામે આવશે ને તો મારે તો કોમલને છોડીને બીજી છોકરી ગોતવી પડશે. હા, મને મળી પણ જશે, પણ તમે શ્વેતાનું વિચારો માસી. એનો હાથ પકડવા માટે તો હમણાં પણ કોઈ તૈયાર નથી, અને આમે ખબર પડશે કે શ્વેતા મારે રંગે રંગાઈ ચૂકી છે તો એને તો કોઈ વાંઢો કે વિધુર પણ નહીં પડને. ના ના, તે કહ્યું એમને કર્યું ને, હવે તું કહેશે એમ જ કરીશ, પણ મારી શ્વેતાને બદનામ ના કરતો. અરે માસી, માસી પ્લીઝ તમે રડો નહીં, મેં તમને કહ્યું ને શાંત થઈ જાઓ. હું તમારી હાલત સમજી શકું છું, શ્વેતા પ્રત્યે મારી સિમ્પતિ છે, પણ ભૂલે ચૂકે મારો અસલી ચહેરો દુનિયાની સામે લાવવાની કોશિશ કરશો ને તો યાદ રાખજો, શ્વેતાનો ચહેરો દુનિયાને બતાડવા લાયક નહીં રહે. ના, આવું નહીં બોલ, ભગવાનને ખાતર આવું નહીં બોલતો. માસી, હું સાચું જ કહું છું. તમે વિચારો, શ્વેતાએ ફરી એકવાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો અને ન કરે નારાયણ એને કઈ થઈ ગયું તો તમે તો રખડી પડશો ને. એટલે જ કહું છું કે તમારું મોઢું બંધ રાખજો, એમાં જ તમારો અને મારો બંનેનો ફાયદો છે. તમે સમજો છો ને? ઠીક છે,
હું મારું મોઢું બંધ રાખીશ. પણ સાથે સાથે તમારી શ્વેતાનું ધ્યાન રાખજો. હા, બહુ ભોળી છે બિચારી. અને ધ્યાન રાખજો કે કોઈ શ્વેતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી ન જાય, કારણ કે બધા છોકરાઓ મારા જેવા નહીં હોય ને, અને મારા કરતા દુષ્ટ છોકરાઓ આ દુનિયામાં છે. હા, ચાલો આવજો. એક કન્યાની માને તો ડરાવીને ચૂપ કરાવી દીધી, પણ હવે બીજી કન્યાની માં નામે કોકિલા જયરાજ મહેતાને ચૂપ કરાવી સહેલી નથી. એટલે એની અક્કલ ઠેકાણે પાડવા કોઈ બીજો દાવ અજમાવવો પડશે. કોમલબેન, ભાભી પ્લીઝ, તમે જાઓ અત્યારે અહીંયાથી, મારે નથી જવું. તમે અપસેટ છો એ હું સમજી શકું છું, પણ તમે તમારો ગુસ્સો જમવા ઉપર શું કામ ઉતારો છો? કારણ કે તમે મને મમ્મા ઉપર ગુસ્સો ના કરવા દીધો એટલે. કોમલબેન, મમ્મીજી માટે આટલી બધી કડવાશ? આ કડવાશ મેં મારી જાતે ઊભી નથી કરી ભાભી, આ કડવાશ તો એની પોતાની વાવેલી જ છે. અને સાચું કહો, મને મમ્માના આ બિહેવિયરથી જરાય નવાઈ નથી લાગી. સાચું કહું છું, કારણ કે હું મમ્માને બહુ સારી રીતે ઓળખું છું. બધી જ વાતમાં કારણ વગર માથું મારવું, કટકટ કરવી, પોતે સાચી છે, સમજદાર છે અને હું એકદમ બુદ્ધુ છું, એવું બધું સાબિત કરવું તો અત્યારે એની સિસ્ટમમાં આવી ગયું છે. નવાઈ તો મને તમારા બિહેવિયરથી લાગી છે ભાભી. મેં શું કર્યું? ભાભી, તમે મને પ્રોમિસ આપ્યું હતું ને કે તમે મારા ભાભી નહીં, મારા ફ્રેન્ડ બનીને રહેશો, મારા બધા જ પ્રોબ્લેમમાં મને સપોર્ટ કરશો. પણ તમે તો મમ્માનો સપોર્ટ કર્યો અને એ પણ મારે વિરુદ્ધ સપોર્ટ કર્યો. ના કોમલબેન, તમારી વિરુદ્ધ કે મમ્મીજીની ફેવરમાં મેં કાંઈ પણ નથી કર્યું. મેં એ જ કર્યું જે મને સાચું લાગ્યું, જે મારી ફરજ હતી. કઈ ફરજ ભાભી? આ ઘરની લક્ષ્મી હોવાની ફરજ. કોમલબેન, તમને કદાચ મારી વાતો ફિલ્મે લાગશે, પણ હું આ ઘરની વહુ છું. એટલે આ ઘરની માં બહેન દીકરી ઉપર કોઈ તકલીફ આવે તો એમને મદદ કરવાની, એમને સાચો રસ્તો દેખાડવાની મારી ફરજ છે. મમ્મીજીની તમારા માટેની ચિંતા એકદમ વાજબી છે. અને તમે પણ જે સ્પીડમાં મિહિર સાથેના રિલેશનમાં આગળ વધી રહ્યા છો, એમાં તમારે પણ બ્રેક મારવાની જરૂર છે. આ તમે આટલા કોન્ફિડન્સથી કઈ રીતે કહી શકો? કારણ કે શ્વેતાના કેસમાં મિહિરે કોઈ પણ રીતે પોતાની જાતને નિર્દોષ સાબિત કરી દીધો, એ આપણે માની પણ લઈએ. પણ એ સિવાયની મિહિરે તમને કહેલી વાતો અને એના વિષયની હકીકતમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે તમે મિહિરના આકર્ષણના ચશ્મા પહેર્યા છે, એટલે કદાચ તમે ઈચ્છો છો તો પણ તમે આ બધું જોઈ ન શકો અને સમજી પણ ન શકો. એનાફ ભાભી, તમે લોકોએ મારા મિહિરની વિરુદ્ધ ઘણું બધું બોલી લીધું અને મેં એ સાંભળી પણ લીધું, પણ હવે નહીં. કમાલ છો યાર તમે લોકો, મારા મિહિરની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. મેં મારી મરજીથી મિહિરને પસંદ કર્યો છે અને એ પણ બહુ જ સમજી વિચારીને. તેમ છતાં ભવિષ્યમાં જો પછતાવાનો વારો આવ્યો ને તો હું એ મારી જાતે ફોડી દઈશ. ડોન્ટ વરી, હું તમારી લોકો પાસે ફરિયાદ લઈને નહીં આવું. એટલે પ્લીઝ મને મારા હાલ પર છોડી દો. ઠીક છે, હવે હું આ બાબતે તમને કંઈ નહીં પૂછું અને મમ્મીને પણ સમજાવી દઈશ. જુઓ ભાભી, તમને ઘરમાં આવ્યાને અઠવાડિયું પણ નથી થયું અને હું નથી ઈચ્છતી કોઈ ત્રીજી વ્યક્તિના કારણે આપણી બેની ફ્રેન્ડશિપમાં કોઈ ડેમેજ થાય. અને એટલે જ હું સમજી શકું છું, પણ મને જે સાચું લાગ્યું એ જ મેં કહ્યું. છતાંય તમને મેં હર્ટ કર્યું હોય તો આઈ એમ સો સોરી. આઈ એમ ઓલસો સોરી. એક શબ્દે તમારું સોરી એક્સેપ્ટ કરીશ. તમે જમી લો તો જ, અને જમવાનું તમારી ભાભીની તમારી ફ્રેન્ડ જ લાવી છે. બેસો.